હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડિયો ની અંદર જ કિલોવોટ થી એચપી ને એચપી થી કિલોવોટ બરાબર છે એને કન્વર્ટ કેવી રીતે એ વિશે આપણે અભ્યાસ કરશું ને કન્વર્ટ કરતા શીખીશું. કન્વર્ટ ઓકે, જો વાત કરીએ એચપી એચપી નો મત થાય હોર્સ પાવર. હોર્સ પાવર કિલોવોટ નો અર્થ થાય કિલોવોટ. ઓકે, આ બંને પાવર ના એકમ છે. આ બંને મોટર નો યુઝ થાય મોટર, બરોબર, ક્લિયર. આ પહેલા પણ પહેલાથી આપણે સમજાતા આવ્યા કે મોટર ની અંદર બે એકમો યુઝ થતા હોય છે. ઓકે, તો હવે આપણે વાત કરીએ કિલોવોટ થી એચપી કેવી રીતે કન્વર્ટ કરવું તે. એચપી આ સાઈડ લઈએ, એચપી થી કિલોવોટ. કિલોવોટ મતલબ કે ભાઈ 5 કિલોવોટ ની મોટર હોય, સપોઝ કે 5 કિલોવોટ ની મોટર હોય તો કોઈ ના એચપી કેટલા, બરોબર, આવો સવાલ. ઓકે, કઈ નહીં કરવા, ધ્યાન રાખવાનું શું કરવું છે. કિલોવોટ છે એને પેલા વોટ માં ફેરવો, પેલો સ્ટેપ. કિલો વોટ હોય એને પેલા વોટ માં કન્વર્ટ કરવાનું, ક્લિયર. પછી ભાગ્યા 746 કરવાનું, શું કરવું, શું કરવાનું, 746. ઓકે, હવે કરીએ 5 કિલોવોટ એને આપણે શું કીધું, વોટ માં કન્વર્ટ કરવા, 5 5 આવી ગયા. કિલો વોટ એટલે કેટલા મિનિટ ઉપર ટાઈમ મેળા, ક્યાં તો આ રીતે પણ કરી શકો છો, બરાબર છે, ક્યાં તો તમે આ રીતે કરી શકો. 5000 5 પાછા તમે મેળા, અથવા આ રીતે 5 × 1000 આ રીતે પણ કરી શકો, આ રીતે પણ કરી શકો, જવાબમાં કોઈ ફરક નહીં પડે, બરાબર. તો બંને નો આન્સર સેમ જ આવશે ભાઈ, 5000 5 × 1000 કરશો તો 5000 આવશે. 5 ની પાછળ તમે મેળા મૂકશો કે એટલે 1000, જો ધ્યાન આપો, કે પૂછાય એટલે તમારે 1000 તમે મેળો. કેટલો મેળો? 30 મેગા પુસાય, બરાબર, મેગાવાટ પુસાય. તો એક ની પાછળ 100 મેળો, 1 2 3 કિલો પાછળ બીજા 3 મેળા, મતલબ ભાઈ 100 ને મેગા બન કિલો હતા મેગા ના 100. ઓકે, ક્લિયર. તો 5000 ભાગ્યા શું કરવાના, 747 કરી દેવા. આટલું કરશો એટલે સીધો જવાબ આવશે 100.70 HP. ક્લિયર, ધ્યાનથી જોઈ લો. ઓકે, હવે આપણે કરશું એચપી તો કિલોવોટ, શું કરશું, એચપી તો કિલોવોટ, બરાબર. આનો જ લઈ લઈએ, હેડો આ જ ઉઠાઈ. તો કે દેખો, જોવો ભાઈ, એચપી થી પેલા વોટ માં લાવવું પડે, શું કરવું પડે, પેલા સ્ટેપ એચપી થી વોટ માં, વોટ માંથી શું લાવવું પડે, કિલોવોટ. 3 સ્ટેપ્સ શું કરવાનું, એચપી માંથી પેલા વોટ માં લાવવું પડે, વોટ માંથી કિલોવોટ લાવવું પડે, બરાબર છે. ઓકે, એક એચપી ની અંદર 747 વોટ આવે, બરાબર છે, એના કિલોવોટ કરીએ આધારે ભાગીએ 0.747 થાય કિલોવોટ. ઓકે, ક્લિયર. તો હવે કીધે લઈશું, જોઈએ આજ એક્ઝામ્પલ લઈએ, 100.70 HP ની મોટર જ લઈ લઈએ, બીજું બરાબર આટ લઈ લઈએ, 100.70 HP ના કિલો વોટ કેટલા, કશું નહીં કરું,
કશું જ નહીં કરવાનું. ત્યાં 100.77x747 કરવાનું. શું કરવાનું? પેલા એચપી લાવવા પડે. એક એચપી લાવો, એચપી માંથી પેલા વોટ માં લાવવાના, વોટ માંથી પછી કિલો વોટ કરવાનું. ઓકે ક્લિયર? જાણું કરો કેટલો જવાબ આવશે જણાવો. બરાબર છે, આમાં જવાબ કેટલો આવશે? એક કયો જવાબ કેટલો આવે જણાવો ભાઈ. ઓકે આનો જવાબ કેટલો આવ્યો ભાઈ? ચલો ફટાફટ કેલ્ક્યુલેટર ખોલો અને ગણતરી કરો. બરાબર છે, આનો જવાબ આવશે કેટલો આવશે ભાઈ? આનો જવાબ આવ્યો 4998.2. બરાબર છે, આટલો જવાબ આવ્યો. હવે શું કરવાનું છે? ભાગ્યા 1000 શું કરવાનું? બરાબર, કિલો વોટ માં લાવવાના. તો વોટ ના ભાગ્યા 1000 કરવા પડશે. તો ભાગ્યા 1000 કરો. બરાબર છે, તમારી રીતે પોઈન્ટ ઉટાડો. ઓકે બરોબર, કોશિશ કરો કેટલા જવાબ આવશે મને કયો. કીધું થશે આનું જોઈએ. બરાબર છે, પોઈન્ટ એ છે પાછું, એટલે આ તકલીફ કરું. આ પોઈન્ટ મારે હટાવો છે 1000 થી તેમ લેવાના. બરાબર, પોઈન્ટ હટાવ્યો 10 બીજા 0. હવે કરો 4.998 સમથિંગ 5 HP થયા. કેટલા થયા? 5 HP ની મોટર થઈ. બરાબર છે, તો મેં પાછળ પોઈન્ટ ના કારણે ફરક પડશે. ક્લિયર? બાકી આન્સર સેમ રહેશે. ઓકે ક્લિયર. ચલો હવે તમને એવું કહેવામાં આવ્યું છે ભાઈ, 5 HP ની મોટર છે. ક્લિયર છે? શું કીધું ભાઈ? 5 HP ની મોટર છે, તો એના કિલો વોટ કેટલા? શું કીધું? 5 HP ની મોટર છે, કિલો વોટ કેટલા? તો 5 HP ના શું કરવાના? પેલા વોટ માં લાવવાના, 747 કરવાના. બરાબર, પછી શું કરવાના? ભાગ્યા 1000 કરવાના. પછી શોર્ટકટ ટ્રીક બતાવું છું. બરાબર, પેલા ઓથેન્ટિક ફોર્મ્યુલા મેથડ પ્રમાણે ચાલીએ. 5 × 747 3730. કેટલા થાય? 3730. બરાબર, તો કેટલા થશે? 3.73 કિલોવોટ થશે. આ જ કિલોવોટ થી આપણે એચપી શોધીએ ડાયરિયા સાઈડ. 3.73 કિલોવોટ એના એચપી કેટલા? બરાબર, કીધું શું શું જેમ કીધું એમ કઈ કરવાનું નહીં. 3.73 છે. બરાબર છે, શું છે ભાઈ? 3.73 છે. ઓકે, તો આ કઈ રીતે કરશું? બરાબર, જણાવો ત્યાં સુધી, કોમેન્ટ કરો. ઓકે, કીધે કરશું આગળ. ઓકે, પોઈન્ટ હટાવવો પડશે, કરવું પડશે કઈ. ઓકે ચલો, તો પોઈન્ટ રહી દઈએ પેલા. 3.73 છે આપણે, રહી દઈએ 373 કરે. કેટલા પોઈન્ટ પછી છે? 1 અને 2, તો 2 0 કે કિલો વોટ છે, એટલે 1000 તો કરવાના જ ભાઈ. બરાબર બરાબર, 1000 એટલે 1, 2 અને 3 મેળા પર લગાવી દીધા. ઓકે
એ તો આવી રીતે કરો બરાબર છે. ઓકે, તમે સિમ્પલ રીતે શીખવાડી દઈએ. સિમ્પલ રીતે શીખી લઈએ, બહુ ડિફિકલ્ટ નથી. બહુ જોવાની અંદર બરાબર પોઈન્ટ છે ભાઈ, ત્રણ પોઈન્ટ 73 છે, 373 કિલોવોટ એટલે 1000 ભાગ્યા પોઈન્ટ હટાવીએ છીએ 2.6 એટલે 100 આવશે. કેટલા આવ્યા? 730 આવી ગયા, આયા ભાગ્યા 747 તો કરવાના જ, કેટલા આવશે? 5 ઇંચ આવી ગયા. ક્લિયર? ઓકે ચલો, હવે તમને શોર્ટકટ મેથડ આપીએ બરાબર છે. ભાઈ આ બધું ગમે નહીં, કેલ્ક્યુલેશન કરવું નથી ગમતું. ઓકે તો હવે ધ્યાન રાખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી, આઈએમપી નહીં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા એવરી ગ્રીન બરાબર. કેવું ગ્રીન? એવરી ગ્રીન બધી જગ્યાએ ઇસ્તા. ઓકે તો જુઓ, કિલોવોટ થી એચપી કરવું, શું કરવું? કિલોવોટ થી એચપી કરવું હોય, આ બધી જફાકુટમાં ના પડવું હોય તો જુઓ, યાદ રાખજો, 1.341 એ ગુણવાના, શું કરવાના? ગુણવાના, ગુણ લઈએ, 5 × 5 એચપી ની 5 કિલોવોટ છે બરાબર છે. એચપી માં કન્વર્ટ કરવા ત્યારે 341 ગુણ્યા સુધી ગુણી કર્યા 300 ને 670 આવશે એચપી આવશે. ઓકે કોઈ બી રકમ લીધો, 100 એચપી ની હોય, 100 કિલોવોટ ની હોય, 10 કિલોવોટ ની હોય, કશું નહીં કરવાનું. 1.341 ગુણ્યા 1.341 બરાબર 13.96 બરાબર, હું આશરે લઈ લઉં છું, 9 સમથિંગ આવશે બરાબર. 13 × 10 એટલે લગભગ 13 ની સમથિંગ આવશે બરાબર છે. અહીંથી એચપી શોધી શકાય, મોસ્ટ ફોર્મ્યુલા છે બરાબર છે. કિલોવોટ તો એચપી શોધવું હોય તો એચપી ગુણ્યા 1.341 કરી દેવાનું, એ લખી જ કાઢું છું બરાબર, છેલ્લે લખી કાઢું છું, આ ધ્યાન રાખજો. ઓકે ઓકે અહીં ધ્યાન રાખજો, કિલોવોટ થી એચપી કરવા હોય તો એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે એચપી ગુણ્યા 1.341, મોસ્ટ ફોર્મ્યુલા. કેવી ફોર્મ્યુલા? મોસ્ટ ફોર્મ્યુલા છે ભાઈ. કેવી ફોર્મ્યુલા છે ભાઈ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા, આ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર, આ બધું જભાગુટમાં ના પડવું હોય તો, બધું ફોર્મ્યુલા ના કર્યું હોય તો, શુદ્ધિ સૂત્ર છે કિલોવોટ થી એચપી કરવા માટેનું, જેટલા એચપી આપ્યા હોય, સોરી કિલોવોટ આપ્યા હોય, જેટલા પણ કિલોવોટ આપ્યા હોય. ઓકે મતલબ કિલોવોટ ગુણ્યા 1.341 બરાબર, આ સૂત્ર છે. જેટલા પણ કિલોવોટ આપ્યા હોય એના 301.341 વડે ગુણ્યા કરી દો એટલે સીધો ડાયરેક્ટ મળી જશે તમારા, શું મળશે? એચપી. ક્લિયર? બીજા કશે પડવાની જરૂર નથી. ઓકે હવે તમારે એચપી થી કિલોવોટ કરવું હોય, હવે ધ્યાન રાખજો, એચપી થી કિલોવોટ બધી જફાકુટમાં ના પડવું ભાઈ તો કશું જ નહીં બરાબર. જેટલા એચપી આપ્યા હો ગુણ્યા 0.746 કરી દેવા બરાબર. 5 એચપી આપ્યા હોય તો 0.747 કરશો ને તો એટલો જવાબ આવશે, 3.70 કિલોવોટ. શું કરવાનું? બસ આ ધ્યાન રાખવાનું, આ મોસ્ટ એમ ફોર્મ્યુલા. શું કરવાનું? એચપી થી કિલોવોટ કરવું હોય તો
0.747 કરવો, કિલોવોટ થી એચપી કરવું હોય તો શું કરવાનું, કિલોવોટ ગુણ્યા 1.341. ક્લિયર? આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. બસ આ ફોર્મ્યુલા મદદથી કોઈ બી એચપી ની કિલોવોટ, કિલોવોટ થી એચપી નું તમે આરામથી શોધી શકશો, બરાબર, વિધાઉટ કેલ્ક્યુલેટર, વિધાઉટ કેલ્ક્યુલેશન, વિધાઉટ કેલ્ક્યુલેટર. ઓકે, ક્લિયર? આપડી ભાઈ, ઓકે, આજે થોડી ટ્રીક બતાવીએ તમને, ગુણાકારની ટ્રીકો, બરાબર. આવો કઈક ગુણાકાર આવ્યો તો શું કરવું, કશું નહીં કરવાનું. 7 5 32 કેટલા થયા, 3.5, બરાબર છે. 4 5 20 પ્લસ 2 કરી દેવાના, 3.7 થઈ ગયા, બરાબર. આ રીતે પણ ગુણાકારની ઘણી બધી ટ્રીકો હોય છે, બરાબર. આ ટ્રીકો યુઝ કરી કરીને પણ તમે સરળતાથી વિધાત કેલ્ક્યુલેટર વગર પણ તમે ગણતરી કરી શકો છો, બરાબર. આવી ટ્રીકો ઘણી બધી હોય છે, મલ્ટીપ્લાયની. ઓકે, એ તમારે યુઝ કરવાનું. ધારો કે 5 કિલોવોટ છે, 5 × 1.341 છે, 13 × 5 કરવાનું, કેટલા થાય, 64, બરાબર. 4 × 5 = 20 પ્લસ 2, બરાબર, એટલે 100.70 સમથિંગ કઈક આવશે, બરાબર. આવી રીતે બધી મલ્ટીપ્લિકેશન રીતો હોય છે, બરાબર. એ તમારે જોઈ લેવી, વેદિક મેથ્સ ની અંદર આ રીતો આવતી હોય છે. ઓકે, ક્લિયર? તો આ વિડીયો તમને જરૂર, આ વિડીયો ની મદદથી તમને એચપી ટુ કિલોવોટ, ના કિલોવોટ થી એચપી ની કેવી રીતે કન્વર્ટ કરવું એ તમને ખ્યાલ આવી ગયો હોય છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય જય ભારત.